જૂનાગઢની પવિત્ર ધરતીમાં જે સોનાપુર આવેલ છે એ સોનાપુર અને એની સાથેનું બાળ સ્મશાન ગૃહમાં નાના મોટા પ્રશ્નો આવે છે. ખાસ કરીને આ વસ્તીને ધ્યાને લઈને અત્યારે જે ભઠ્ઠીઓ છે, ગેસ અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા અને માટેની જે ચાર ભઠ્ઠી છે એમાં હવે ક્યારેક ક્યારેક ડેડ બોડી વેઇટિંગમાં રહી છે. અને ભઠ્ઠીઓ છે એ જૂની છે એટલે એનું રિનોવેશનનું કામ પણ ચાલુ છે. પણ આના કાયમી ઉકેલ તરીકે સુરતમાં જૂનાગઢ મહાનગરપાલિકાએ એક ઇલેક્ટ્રિક ભઠ્ઠી માટે નિર્ણય કરેલ છે. સરકારે પણ એમાં ગ્રાન્ટ ફાળવેલ છે. એના માટે રાજકોટમાં જે રીતે પૂનાની એક નેશનલ કંપનીને કામ સોંપ્યું છે એને અમે બોલાવીને આ કામગીરીની જવાબદારી સોંપવાના છે. અને સરકારમાં પણ એના માટે મંજૂરી માંગી છે, ગ્રાન્ટની જોગવાઈ છે. આચારસંહિતા પૂરી થાય એટલે વર્ક ઓર્ડર આપીને વહેલી તકે એમને મંજૂરી આપશો. અને એક ભઠ્ઠી વચ્ચે તો મૂળભૂત પ્રશ્ન છે એનો ઉકેલ છે. વિશેષ જે રજૂઆત આવે છે ક્યારેક કે ભાઈ ત્યાં કર્મચારીઓ હાજર નથી હોતા અથવા તો હોય છે તો બરાબર વર્તન નથી કરતા, તો એના માટે પણ તપાસીને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કારણ કે આ માનવ સંવેદનાનો પ્રશ્ન છે, માનવતાનો પ્રશ્ન છે, આમાં કોઈ બાંધછોડ હોઈ શકે નહીં. એમની રજૂઆત જે છે એમાં તથ્ય પણ છે. મોટા ઢાંકણાઓ ખુલ્લા હોય કે બીજી ત્યાં વ્યવસ્થા ન હોય, તમામ પ્રકારની વ્યવસ્થા બરાબર થાય એના માટેની એક વ્યવસ્થિત આયોજન કરીશું અને ભવિષ્યમાં આવા પ્રશ્ન ન થાય. કારણ કે હું પણ સમજુ છું કે આ સંવેદનાનો અને માનવતાનો પ્રશ્ન છે, એમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ નહીં ચાલે.